વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ બુટલેગરોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। વડોદરાના ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી દારૂ પકડાયો। પાર્કિંગમાં દારૂનો વેપલો કરતા બે બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે આરોપી વિજય મેકવાન અને નિકુંજ મકવાણાની ધરપકડ કરી। પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે। ગોરવા પોલીસ ઊંઘથી ઝડપાઈ છે અને પીસીબી પોલીસે કાર્યવાહી કરી। પાર્કિંગનો કોન્ટ્રાક્ટર પણ શું બુટલેગરો સાથે સામેલ હતો તે અંગે હવે સવાલ ઉઠી રહ્યા છે। આજથી 28 માર્ચ સુધી ધારાસભ્યો ક્રિકેટ રમતા જોવા મળશે। સ્વર્ણિમ ગુજરાત 2022-23માં 10 ટીમો ભાગ લેશે। તમામ ટીમોના નામ રાજ્યની નદીઓ જેવી કે નર્મદા, તાપી, વિશ્વામિત્રી પરથી રાખવામાં આવ્યા છે। મીડિયાના મિત્રોનો પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન, તો ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાબરમતી ટીમના કેપ્ટન બનાવાયા છે। સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નર્મદાની ટીમમાંથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ક્રિકેટ રમતા જોવા મળશે। કેપ્ટન તરીકે પુરૂષ અને વાઇસ કેપ્ટન તરીકે મહિલા જવાબદારી નિભાવશે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। હાર જીત સામે જોયા વગર ખૂબ સારી રીતે આનંદથી આ લીગ રમાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ટીમ ગુજરાત તરીકે પ્રદર્શન કઈ રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે, ટીમ સ્પિરિટની ભાવના જાગૃત કરવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ભલે પાર્ટીઓ અલગ અલગ હોય, વિસ્તાર અલગ અલગ હોય, જિલ્લા અલગ અલગ હોય, પરંતુ ખેલ દિનીના ભાવ સાથે એ ક્રિકેટ રમવા માટેનું જે આયોજન થયું ને અમે પાર્ટિસિપેટ થયા, હું તમામ ટીમના માન્ય ધારાસભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022-23 કુલ 10 ટીમો આમાં ભાગ લેવાની છે। એક પત્રકાર મિત્રોની પણ ટીમ સાથે રમવાની છે। રાજકોટ જિલ્લાના વિંછિયાના કોળી આગેવાન મુકેશ રાજપરા પર થયો જીવલેણ હુમલો। હુમલાને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। મુકેશ રાજપરા પાણીના પ્રશ્નો, ભૂગર્ભ ગટર યોજનાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિંછિયા બંધનું એલાન કરી આંદોલન કરવાના હતા। આંદોલન કરે તે પહેલા જ મુકેશ રાજપરા સાથે બાઇક અથડાવી પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી 6 લોકોએ હુમલો કર્યો હોવાનું મુકેશ રાજપરાએ જણાવ્યું છે। હુમલો કરનારામાં એક વ્યક્તિ રાજેશ ધાંધલી નામનો વ્યક્તિ હતો, જે કુંવરજી બાવળિયાનો માણસ હોવાનો આરોપ કરાયો છે। મુકેશ મુજપરાને ગંભીર ઇજા પહોંચતા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા। મુકેશ રાજપરાએ કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ કરેલા આપઘાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। હુમલો કરવા આવેલા શખ્સોએ પણ લોકોના પ્રશ્નો ઉઠાવતા હોવાનું કહી હુમલો કર્યો હતો। વિંછિયા પોલીસે મુકેશ રાજપરાની ફરિયાદ આધારે કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે હાલ ફરિયાદ નોંધવાની ચાલુ છે। ફાયરિંગ મામલે ડોક્ટરના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। આજે અમે લોકોના પાણીના પ્રશ્ન, ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈ આંદોલન કરવાના હતા અને એની ઉપર મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગે એવું હતું। બીજું કે થોડા દિવસો પહેલાં કુંવરજીભાઈ બાવળિયાની સંસ્થાની અંદર એક દીકરી આત્મહત્યા કરી, એ ખુલાસો કરવા માટે પણ મેં લડત લડી, આ બધો ખાર રાખી અને એ લોકોએ અસામાજિક તત્વોને મોકલી અને મારે મારા પર જીવલેણ હુમલો કરાવ્યો। કેબિનેટ મંત્રીના ઈશારે જ આ કરવામાં આવ્યું છે। અજાણ્યા માણસોએ ગાડીમાં આવી અને તેના ઉપર હુમલો કર્યો અને તેને બંને પગમાં અને હાથે ફ્રેક્ચર થયું એવી પ્રાથમિક માહિતી છે અને તેમાંથી એક આરોપીને તેઓ ઓળખે છે, જેનું નામ રાજેશ ઠાકર છે, એ સિવાયના બીજા આરોપીને ઓળખતા નથી। દ્વારકાની રામનગર ગ્રામ પંચાયતના સરપંચના પતિ 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। ઈસીબીએ સરપંચ પતિ સહિત અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપી પાડ્યા। ઈસીબીએ સરપંચ પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સરપંચના પતિ સુનિલ નકુમ તેમજ અન્ય એકને 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડાયા છે। રામનગરના સરપંચના પતિ 2 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ઈસીબી દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈસીબીએ 2 લાખની લાંચ લેતા ઝડપી લેતા જિલ્લામાં ચકચાર મચી છે।
તો સુરેન્દ્રનગરમાં લાંચિયા બાબુ એસીબીના હાથે ઝડપાયા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતનપુરી ગોસ્વામી લાંચ લેતા પકડાયા છે. વર્ગ બેના અધિકારી 17,000ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે. મીઠાના અગરમાં પકડાયેલા હિટાચી મશીન અને લોન્ચરને છોડવા માટે તેમણે લાંચ માંગી હતી. ફરિયાદી પાસેથી 75,000 રૂપિયા નક્કી થયા હતા, જેમાં 18 માર્ચે ફરિયાદીએ 50,000 રૂપિયાની લાંચ આપી હતી અને બાકીના 17,000ની લાંચ માંગવામાં આવી હતી. રાજકોટ એસીબીની ટીમે લાંચિયા બાપુને ઝડપી પાડ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અનુસૂચિત જાતિના લોકોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર ધરણા કર્યા. 11 માર્ચના રોજ વાહન અથડાવવા મુદ્દે અનુસૂચિત સમાજ અને પટેલ સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભાજપ નેતાઓના દબાણથી અનુસૂચિત જાતિના યુવકો પર ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપ કરાયા છે. આ યુવકો પર મહિલાની છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવાનો પર દાખલ થયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે આરોપીઓને પકડી પાડવા દલિત સમાજના આગેવાનોએ ઉપવાસ આંદોલન કર્યું. શાંત કરવાની જગ્યાએ કે આ દલિતો ઉપર ખોટી છેડતીની ફરિયાદ કરાવી, ખોટા રાજકીય પ્રેશર લઈ આવ્યા. આજે એક અઠવાડિયું થઈ ગયું છે, અમે આવેદન પત્ર આપ્યું કે ભાઈ તમે આ જેટલા આરોપીઓ વિડીયોમાં દેખાય છે, સીસીટીવી ફૂટેજ છે પોલીસના, એમાં જેટલા આરોપીઓ આ છોકરા ઉપર હુમલો કરે છે, લૂંટ કરે છે, તમે એ બધા વિડીયોના આધારે બધા આરોપીઓની ધરપકડ કરો. તો હજી 3 જ આરોપીઓને પકડ્યા છે. આજે એક અઠવાડિયું થઈ ગયું તો હજી કોઈ આરોપીઓ બધા ખુલ્લેઆમ ફરે છે, ગામમાં જ ફરે છે, કોઈ પકડતું નથી. જે આરોપીઓએ અનુસૂચિત જાતિના લોકો ઉપર હુમલો કરેલો હતો એ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તો એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અને જે અત્યારે તપાસ કરતા અધિકારી છે, જેની ઢીલી નીતિના કારણે અથવા તો એની ઉપર રાજકીય પ્રેશર હોય એના કારણે જે આરોપીઓની ધરપકડ નથી થતી, તો આ આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તેના માટે અમે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે આ પ્રતિક ઉપવાસ કરેલ છે. સુરતમાં તૈયાર થતી આસામની મેખલા ચાદર સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈને સુરત વેવર્સ અને ટ્રેડર્સને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ મોકલેલી સાડીનું 150 કરોડ જેટલું પેમેન્ટ પણ અટકેલું છે. તે ઉપરાંત સુરત ગોડાઉનમાં પણ સાડીનો સ્ટોક છે, જેને અંદાજીત 500 કરોડની નુકસાનીનો અંદાજ છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી છે. સુરતમાં તૈયાર થતી મેખલા ચાદર સાડી માત્ર 300 રૂપિયાથી લઈને 700 રૂપિયામાં આસામ મોકલવામાં આવે છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાને પરવડી શકે. બેન મૂકવામાં આવ્યો છે, એની સામે અમારો વિરોધ છે કે ભાઈ તમે 15 વર્ષથી ચાલતા બિઝનેસને સદંતર સીધા બંધ નથી કરી શકતા, એની માટે તમે અમને સમય આપો. તો અમે માંગણી કરી છે કે 1 વર્ષનો સમય અમારે જોઈએ. બેનની સામે કોઈ વિરોધ નથી, તમે મૂકો કાંઈ વાંધો નથી, પણ તમે અમને સમય આપો. દેશમાં કોરોનાએ ફરીથી દસ્તક દીધી છે. છેલ્લા 1 અઠવાડિયાથી સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ રાજ્યભરમાં H3N2ના કેસ પણ વકરી રહ્યા છે. હાલમાં ટ્રિપલ ઋતુના અનુભવથી પણ રોગચાળો વધી રહ્યો છે. આથી રોગચાળાથી બચવા લોકોએ ફરીથી કોરોના કાળ જેવી સાવચેતીઓ રાખવાની જરૂર છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ કોરોના H1N2 અને H3N2 જેવા વાયરલ રોગથી બચવા માટે તકેદારી રાખવાની સૂચન કર્યા છે. સાથે કહ્યું છે કે હવે નવો વેરિયન્ટ આવશે તો વેક્સિનમાં પણ નવો વેરિયન્ટ ઉમેરવો પડશે. H3N2 સતત મ્યુટેટ થઈ રહ્યો છે. કોઈપણ વાયરસ મ્યુટેટ થતો હોય ત્યારે વધુ ઘાતક બની શકે છે. પછીનો મોટામાં મોટો આંકડો છે, એટલે ત્રણેય ઇન્ફેક્શન એક સાથે થતા હોવાથી ખૂબ સાવધ રહેવાનો સમય છે. કારણ કે આપણને પરિસ્થિતિ ખૂબ કન્ફ્યુઝિંગ છે કે આ કઈ ટાઈપનો વાયરસ હશે. આ 3 સિવાય રેસ્પિરેટરી સિન્સિટલ વાયરસ, એડીનો, રાઇનો, આ બધા ઢગલાબંધ વાયરસો અત્યારે એટેક કરી રહ્યા છે એક સાથે, એટલે ખૂબ સાવધ રહેવું જોઈએ. અને કોરોનામાં આપણે જે મહદઅંશે બચાતા એનું એક રીઝન હતું SMS, એટલે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા હતા, ભીડભાડી વળગે જગ્યાએ જતા હતા અને માસ્ક પહેરતા હતા અને હાઇજીન જાળવતા હતા. આ ત્રણેય વસ્તુ ફરી કરવી જોઈએ, કારણ કે આ બધા જ શ્વસન તંત્રના વાયરસ છે. એટલે તમારા મોં અને નાક વટે જ તમારા શરીરમાં પ્રવેશ કરવાના છે. જો આપણે માસ્ક સરખી રીતે પહેરીએ તો આપણા નાક અને મોં બંનેમાંથી વાયરસને જવાની શક્યતા ઘટી જશે. બીજું, હેન્ડ હાઇજીન, એટલે આ વાયરસના ડ્રોપલેટ ઉડતા હોવાથી આપણા શરીરના અને કોઈપણ જગ્યાએ પડ્યા હોય અને આના આપણો હાથ અડે અને હાથ પછી આપણો મોં નાક પર થાય તો એનાથી લાગે, એટલે હેન્ડ હાઇજીન બહુ મહત્વનું છે, એટલે હાથ ધોતા રહેવું જોઈએ. અને ત્રીજી, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું. એનું કારણ છે કે એક જણને ખાંસી કે શરદી થઈ હશે અને જો ખાંસી કે શરદી ખાંસે
તો આજુબાજુના ઢગલાબંધ લોકોને ઇન્ફેક્શન થશે એટલે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. ઓડી કાર કરતા પણ મોંઘો આખલો ગોંડલમાં એક સંસ્થાએ ખરીદ્યો જેની કિંમત છે 42 લાખ રૂપિયા. દ્રશ્યમાં દેખાતા આ છે ગીર રુદ્રનંદી. અસલ ગીર ઓલાદના આ આંકલો જેની કિંમત છે 42 લાખ રૂપિયા. ગોંડલના ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશ રૂપારીલિયાએ આ રજવાડી નંદીની ખરીદી કરી છે. રૂપારીલિયાએ દાવો કર્યો કે આગામી 5 વર્ષમાં આ નંદી થકી 10 ગણું વળતર મળશે. એટલું જ નહીં, 100 જેટલા પરિવારોને રોજગારી મળશે અને ખેડૂતો પશુપાલકોને ઉત્તર ઓલાદની ગીર ગાય અને વાછરડા મળશે. ઉત્તમ પ્રકારના દેશી નસલનો હોવાની સાથે તેની વ્યાખ્યા વેદમાં પણ વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત આ નંદીમાં માણસ કરતાં પણ સારા ગુણ સંસ્કાર છે. આ નંદીને ગોળ, અડદ, મગ, મકાઈ, જુવારનું ભડકું તૈયાર કરી દરરોજ સવાર સાંજ આપવામાં આવે છે. આ ઉપરાંત જીઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેઘ, સોડા બાયોકોર્ડે, સિંધાલુન મીઠું જેવા આયુર્વેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે. આગામી દિવસોમાં આ નંદી વધુ દુધાળ અને રોગ પ્રતિકારક ધરાવતી ઉત્તમ ઓલાદની ગીર નસલ તૈયાર કરશે.